પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નદીસર ગ્રામ પંચાયતમાં ગેરરીતિ થવાના મામલે ભ્રષ્ટાચાર આચરનાર 12 જેટલા લોકો સામે કાકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં નદીસર ગ્રામ પંચાયતમાં ફરજ બજાવનાર તલાટી કમ મંત્રીની પંચમહાલ પોલીસે અટકાયત કરી હતી અને પુરાવા મેળવવા માટે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. તો આવો પંચમહાલ જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક પી આર રાઠોડે શું કહ્યું જાણીએ. નદીસર ગ્રામ પંચાયતના 2015-2020 સુધીના જે વિકાસના કામો થયેલા એમાં ગેરરીતિઓ થયેલી એ બાબતે કાકણપુર પોલીસ સ્ટેશનમાં 426, 465, 468, 471, 414, 409 અને ભ્રષ્ટાચાર અધિનિયમની કલમ હેઠળ ગુનો દાખલ કરવા માટે તપાસ અમારી પાસે હતી. એમાં 12 આરોપીઓ પૈકી એક ભૂપેન્દ્રભાઈ કાંતિભાઈ બારિયા જે તલાટી કમંત્રી છે તેઓને પંચમહાલ જિલ્લા પોલીસના પેરોલ પરોલ સ્પોર્ટે પોલીસ અધિક્ષક શ્રી પંચમહાલ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી, જેમાં LCB પોલીસ સ્ટેશનની ટીમો અને પેરોલ પરોલની ટીમો હતી. જે પૈકી પેરોલ પરોલની ટીમને ભૂપેન્દ્રભાઈ કાંતિભાઈ બારિયા એ પકડી પાડેલ છે અને હાલ તેઓની ધરપકડ કરી તપાસ તદવી ચાલુ છે. તેઓની વધુ પૂછપરછ અને વધુ પુરાવા મેળવવા માટે નામદાર કોર્ટમાં રજૂ કરી એના રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવનાર છે.